नमस्कार विद्यार्थी मित्रों आज आप आ वीडियो अंदर प्रश्न बैंक धोरण 8 विषय विज्ञान तारीख 1/10/2022 कुल गुण 25 समय छे 1 कलाक तो अँ धोरण 8 नी विषय विज्ञान नी प्रश्न बैंक नी बात करवाना छे। तो मित्रों अँ पहेलो प्रश्न छे माग्या मुजब जवाब आपो। कोईपण बे तमारे कोईपण बे तफावत लखवाना छे एमांथी आपणे धातु अने अधातु एलपीजी अने सीएनजी ना तफावतनी वात करवाना छे। तो अहीं धातु अने अधातुनो तफावत छे। धातु टीपापणू पतरा टीपापणू पातळा पतरा बनावी शकाय छे ज्यारे अधातु छे एनुं टीपापणू बरड अने पातळा पतरा बनावी शकाता नथी। पछी बीजो मुद्दो छे तणावपणु एटले के खेंचीने तार बनावी शकाय छे तणावपणु नथी तार बनावी शकाता नथी। वाहकता ते उष्मा ने विद्युतना सुवाहक छे ज्यारे अधातु छे ए उष्मा ने विद्युतना अवाहक छे। त्यार पछी आपणे जोईए एलपीजी अने सीएनजी। एलपीजी छे पेट्रोलियम वायु ऊंचा दबाणे प्रवाही स्वरूपमां रूपांतर एलपीजी तरीके ओळखाय छे। कुदरती वायुना ऊंचा दबाणे रूपांतरित स्वरूप सीएनजी तरीके ओळखाय छे। अने एलपीजी छे ते रांधवा माटे तथा वाहनोमां बळतण तरीके वपराय छे। अने सीएनजी छे ते बस मोटरगाड़ी रिक्षा जेवा वाहनोमां बळतण तरीके अने घरोमां पाइपलाइन द्वारा बळतण तरीके वपराय छे। त्यार पछी प्रश्न बीजो आवे छे माग्या मुजब जवाब आपो। कोई पण एक तो एमां मित्रों आपणे पहेलो प्रश्न छे एनो आपणे जवाब जोवाना छे। पदार्थनुं तापमान तेना ज्वलन बिंदु सुधी न पहोंचे त्यां सुधी ते सळगतो नथी आ बाबत जाणवा तमे कई प्रवृत्તિ કરશો। તો આપણે એક લખવાનો છે એમાં આપણે પહેલાનો જવાબ જોવાના છીએ। તો આ મુજબ છે સાધન સામગ્રી કાગળની શીટને વાળીને બનાવેલા બે પેપર કપ પાણી અને મીણબત્તી। ત્યાર પછી તમારે આ રીતની આકૃતિ દોરવાની છે। મીણબત્તી ઉપર એક ખાલી કપ રાખવાનો છે અને મીણબત્તી નડળ એટલે સળગે છે અને બીજો કપ છે એ પાણી ભરવાનું છે અને એ સળગતો નથી। આ મુજબની તમારે આકૃતિ દોરવાની છે। ત્યાર પછી આપણે એમની પદ્ધતિ જોઈએ। એક પેપર કપમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો, બીજો પેપર કપ ખાલી રાખો, બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો। તમારું અવલોકન નોંધો। અવલોકન પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે, પાણી ભરેલો પેપર કપ સળગતો નથી, તેમાંનું પાણી ગરમ થાય છે। હવે આમ થવાનું કારણ તો પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે, પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી જેથી તે સળગતો નથી। નિર્ણય પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન અને તેના જ્વલન બિંદુ સુધી પહોંચે એ જરૂરી છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 3 આવે છે વૈજ્ઞાનિક કારણ લખો। એમાંથી આપણે 3 કારણ જોવાના છે, કોઈ પણ 3 આપણને પૂછ્યા છે એમાંથી પહેલું કારણ છે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે, પછી પેટ્રોલિયમને કાળા સોના તરીકે ઓળખાય છે આ બે, અને ત્યાર પછી આપણે એક કારણ ત્રીજું છે એ જોવાના છીએ। તો આ 3 કારણ આપણે અહીંયા જોઈએ। ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે તો ફોસ્ફરસ એ ક્રિયાશીલ અધાતુ છે, સામાન્ય તાપમાને હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વાયુ બનાવે છે, ફોસ્ફરસ પાણી કરતાં ભારે છે, પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, તેને પાણીમાં રાખવાથી હવા સાથે સંપર્ક થતો નથી, આથી ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે। ત્યાર પછી બીજું કારણ હતું પેટ્રોલિયમ છે એને કાળું સોનું કહે છે, પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થ મેળવવામાં આવે છે, આ ઘટકોનો ઉપયોગ બળતણ ઊંજણ રંગો માનવસર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે, જેમ સોનું કિંમતી ધાતુ છે તેમ આ કાળું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળા સોના તરીકે ઓળખાય છે। ત્યાર પછી મિત્રો આપણે જે કારણ કહેવાનું હતું ત્રીજું અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે, તો આપણે એનો જવાબ જોઈએ। અશ્મિ બળતણ એ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે, આ બનવા માટે પ્રક્રિયા લાખો વર્ષ સુધી અવિરત ચાલુ રહી છે, અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે, આ કારણે અશ્મિ બળતણને પુનઃ
अप्राप्य कुदरती संसाधन गणवामां आवे छे। त्यार पछी मित्रों प्रश्न चौथो आवे छे, माग्या प्रमाणे जवाब लखो कोईपण एक। एमांथी आपणे पहेलो प्रश्न जोवानो छे, मीणबत्तीना विविध भागो आकृति दोरी समझावो। तो आपणे ए प्रश्ननो जवाब जोईए। अहींया मित्रों मारी यूट्यूब चैनल पर धोरण 8 तमाम विषयना स्वाध्याय पोथीना सोल्यूशन पण छे। तो मित्रों तमारे धोरण 8 नी स्वाध्याय पोथीना सोल्यूशन जोईते तो मारी यूट्यूब चैनल प्लेलिस्ट में जाजो, त्यां तमने धोरण 8 स्वाध्याय पोथीनुं फोल्डर जोवा मळशे। आ फोल्डर तमे खोलशो एटले तमने दरेक चेप्टरना स्वाध्याय पोथीना सोल्यूशन मळशे। मित्रों चेनल पर न होय तो चेनल सब्सक्राइब करजो, जेथी हुं आ प्रकारना सोल्यूशन मूकूं तो तमने तरत ज ख्याल आवे। त्यार पछी आपणे जोईए प्रश्न चौथानो पहेलो, मीणबत्तीना विविध भागो आकृति दोरी समझावो। तो मित्रों आयनो जवाब छे, मीणबत्तीनी ज्योतना त्रण विभागो छे, सौथी अंदरनो, मध्यम विस्तार अने सौथी बहारनो। बाजू में एनी आकृति आपी छे, हवे आपणे एना जवाब जोईए। सौथी अंदरनो विस्तार वाटनी आसपासनो काळा रंगनो विस्तार छे। आ विस्तारमां कार्बनना कणो दहन पाम्या वगरना रही जवाथी ठंडो अने काळो विस्तार छे। त्यार पछी आकृति अहींया तमारे आ मुजब दोरवानी छे। त्यार पछी बीजो विस्तार आवे छे मध्यम विस्तार। आ विस्तार में ज्योत पीड़ा रंगनी होय छे, ज्योतनो आ विस्तार सौथी मोटो छे। आ विस्तार में ऑक्सिजन पूरता प्रमाण में मळतो नथी होवाथी मीणना कणो अपूर्ण दहन पामी बराबर तृप्त जल बने छे। अने ज्योतनो आ विस्तार प्रकाशित पीड़ा रंगनो होय छे, आ विस्तार मध्यम गरम होय छे। त्यार पछी ज्योतनी सौथी बहारनो विस्तार, आ विस्तार ज्योत भूरा रंगनी होय छे, ते ज्योतनो किनारीवाळो भाग छे। ત્યાં દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી દહન સંપૂર્ણ થાય છે, આ વિભાગ સૌથી ગરમ છે। ત્યાર પછી મિત્રો અહીંયા રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવાની છે કોઈપણ બે। તો મિત્રોમાં કોઈપણ બે રાસાયણિક પ્રક્રિયામાં પહેલી તમે જુઓ 2Mg + O2 એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થાય તો એમાંથી બનશે 2MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ। ત્યાર પછી આપણે આ પ્રક્રિયા જોઈ, SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ વત્તા પાણી, તો એમાંથી બનશે મિત્રો અહીંયા લખું છું એ જવાબ આવશે H2SO4। હવે અહીંયા મિત્રો ઓક્સિજનના બે અણુ છે અને અહીંયા એક ત્રણ અણુ થાય બરાબર, તો આગળ આપણે અહીંયા 2 લખીએ, 2H2SO4। તો અહીંયા પણ તમારા સમીકરણમાં અહીંયા 2 લખવા પડે, અહીંયા 2 લખવા પડે બરાબર। આ રીતની તમારે કોઈપણ બે પ્રક્રિયા લખવાની છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાનનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આ પ્રકારનો વિડીયો મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે।